नमस्कार मित्रों, एजुकेशनल अने इन्फॉर्मेशनल चैनल क्रेक कॉम्पिटिटिव पर फरी एक वक्त आपनुं स्वागत छे। मित्रों, विविध एक्जाम की तैयारी करता घणा बधा उम्मेदवारों माटे आपणे गुजराती भाषा रिलेटेड केटलाक महत्वना चुनिंदा प्रश्नोना एमसीक्यूनो आपणे एक सीरीज चलावी छे, जेमांथी पार्ट एक थी छ आपणे आने अगाउ जोई गया। जे मित्रोए न जोया होय अने जोवानी इच्छा होय ए मित्रों आपणी चेनल पर विडियोना लिस्टमां जईने जोई शके छे। आजे आपणे पार्ट 7 शरूआत करीए, जे तमने आवनारी परीक्षा माटे खूब ज उपयोगी थशे। छेले पूछ्यू रुधिर जर आ पाणी पोचा हैयाने, पंक्तिना रेखांकित शब्दोनो अर्थ जणावो। तो पाणी पोचा शब्द छे एनो अर्थ थाय छे अहींया आपणे कोमळ। छता रेन लाध्यू प्रभु पुनित एकटे तीर्थ ज्यां, पंक्तिमां लाध्यू शब्दोनो अर्थ जणावो। तो लाध्यू शब्दोनो अर्थ थशे પ્રાપ્ત થયું। નીચેની કાવ્ય પંક્તિ વાંચીને અધોરેખિત પદનો અર્થ જણાવો। ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, તો અનભેનો અર્થ આપણે જણાવવાનો છે આકાશમાં નહીં, અગ્નિમાં, નિર્ભય કે ડરપોક। તો અનભેનો અર્થ થશે મિત્રો નિર્ભય। નેક્સ્ટ જોઈએ બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ચણિયારું, દંડ, ભૂંગળ કે ભોગળ। તો મિત્રો એને કહેવાય ભોગળ। ક્ષણોમાં મહેલમાં કાવ્ય સંગ્રહના કવિ, જે ક્ષણોના મહેલમાં નામનો કાવ્ય સંગ્રહ છે એના કવિ કોણ છે? જીનુ મોદી, હર્ષદ ત્રિવેદી, યોગેશ જોશી કે ધુની માંડલિયા? તો એના જે કવિ છે એ જીનુ મોદી છે। મોટાભાગના સાહિત્ય સ્વરૂપો સાથે કામ કરનાર જીનુ મોદી કયા સાહિત્ય સ્વરૂપથી વધુ જાણીતા બન્યા છે? ગઝલ, નવલકથા, પદ્યવાર્તા કે ખંડકાવ્ય? તો જીનુ મોદી છે એ વધારે દરેક સાહિત્યમાં એમણે ખેડાણ કરેલું છે, એમાંથી વધારે પ્રખ્યાતિ ગઝલની અંદર થયા છે। સમાસ ઓળખાવો સિંહાસન, દ્વિગુ, તત્પુરુષ, ઉપપદ કે મધ્યમ પદલોપી? જે મિત્રોએ આપણા સમાસને રિલેટેડ એક વિડીયો જોયો હશે એમને તરત જ ખ્યાલ આવી ગયો હશે કે આ સિંહાસન શબ્દ છે એ મધ્યમ પદ લોપી સમાસ છે। સિંહ જેવું આસન એટલે મધ્યમ પદ લોપી સમાસ થાય। જે મિત્રોને સમાસમાં કાંઈ કન્ફ્યુઝન હોય તે મિત્રો આપણો સમાસ વિશેનો વિડીયો જોઈ શકે છે। કાંબીઓમાં ઘોઘરા બંધાવજો જીરેમાં, રેખાંકિત શબ્દનો અર્થ આપો। કાંબીયું, કાંબીયુંનો અર્થ નથણી, ગળાનો હાર, સ્ત્રીઓને પગમાં પહેરવાનું એક ઘરેણું કે બંગડી? તો મિત્રો અહીંયા એનો અર્થ થશે, કાંબીયુંનો અર્થ થશે સ્ત્રીઓને પગમાં પહેરવાનું એક ઘરેણું। આ શબ્દને આપણે કન્સિડર કરવાનો નથી, અહીંયા અર્થ થશે સ્ત્રીઓને પગમાં પહેરવાનું એક ઘરેણું। ગુજરીમાં રતન જડાવજો જીરે, રેખાંકિત શબ્દનો અર્થ છે? તો ગુજરીનો અર્થ આપણે અહીંયા જણાવવાનો છે બિંદી, ઝાંઝર, કંદોરો કે સ્ત્રીઓના હાથનું એક ઘરેણું। તો ગુજરી એટલે જે સ્ત્રીઓને હાથમાં પહેરવાનું એક આભૂષણ છે, ઘરેણું છે, એને આપણે ગુજરી શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ। ખુંદી ખમે માતા પ્રથમી માં, પ્રથમી શબ્દનો અર્થ છે? તો પ્રથમી છે એ અપભ્રંશ શબ્દ છે, એનો સાચો અર્થ આપણે કહેવાનો છે, શિષ્ટરૂપ કહેવાનું છે। તો પ્રથમી છે એ પૃથ્વી શબ્દ માટે અહીંયા ઉપયોગ થયેલો શબ્દ છે, એટલે સાચો અર્થ થશે પૃથ્વી। મિત્રો અહીંયા એ નામનો એક સંપ્રદાય એવું નથી, એનો અર્થ અહીંયા પૃથ્વી છે એ ઓપ્શન સાચું છે। ઓપ્શન જે પહેલું આપ્યું છે પૃથ્વી એ પ્રથમીનું શિષ્ટરૂપ છે। નેક્સ્ટ જોઈએ ધૂપ શબ્દનો બે અર્થ આપ, દુર્ગંધ વિકરાળ, ધૂન ભક્તિ, પડછાયો પાઘડી કે તાપ અગરબત્તી? તો ધૂપ શબ્દના બે અર્થ થશે તાપ અને અગરબત્તી। મુંબઈના શરીફ બનનાર સાહિત્યકાર, શિવકુમાર જોશી, સુરેશ દલાલ, દલપત પઢિયાર કે ચંદ્રકાંત બક્ષી? તો એમાં જવાબ આવશે ચંદ્રકાંત બક્ષી। નીચેનામાંથી કઈ કૃતિ
ના લેખક ચંદ્રકાંત બક્ષી નથી. આકાર બક્ષીનામાં 1-2-3 જીવ કે પેરાલિસિસ, એમાં જવાબ આવશે જીવ. માય ડિયર જયુ કયા વાર્તાકારનું ઉપનામ છે? ચંદ્રકાંત બક્ષી, જયંતિ દલાલ, જયંતિ ગુહેલ કે જયંતિભાઈ આચાર્ય? તો જવાબ આવશે જયંતિ ગુહેલ. અધોરેખિત પદનો અર્થ જણાવો. કાકાનું કેરિયર રાતે 12 વાગે બકાલું ભરીને ઉપડે છે. તો બકાલું શબ્દનો અર્થ થશે અહીંયા શાકભાજી. તળપદા શબ્દનો મૂળ શબ્દ આપો. મજમ, મજમ એટલે પહેલાં, ગોળ ગોળ, આગવું કે મજિયારું. તો મજમ એટલે મજિયારું. કવિ નર્મદનું આખું નામ નીચે પૈકી કયું છે? નર્મદરાય પ્રાણશંકર દવે, નર્મદા શંકર કેશવલાલ પંડ્યા, નર્મદા શંકર ઈચ્છાશંકર શાસ્ત્રી, નર્મદા શંકર લાલ શંકર પંડ્યા? તો સાચો જવાબ છે નર્મદા શંકર લાલ શંકર પંડ્યા. કવિ નર્મદને શું બિરુદ મળ્યું છે? વીર નર્મદ, મહાવીર નર્મદ, યુગમૂર્તિ નર્મદ કે શાસ્ત્રી નર્મદ? તો મિત્રો જવાબ આવશે વીર નર્મદ. નીચેનામાંથી અવળ વાણિયા ઉપનામ કયા કવિનું છે? જ્યોતિન્દ્ર દવે, રમણલાલ નીલકંઠ, બકુલ ત્રિપાઠી કે વિનોદ ભટ્ટ? તો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે. સ્થિતિ પ્રજ્ઞ કયા સમાસનું ઉદાહરણ છે? કર્મધારય, તત્પુરુષ, બહુવ્રીહી કે અવ્યયભાવ? તો આ સ્થિતિ પ્રજ્ઞ શબ્દ થશે બહુવ્રીહી સમાસ. તે અહીં પ્રતિદિન મળસ્કે આવે છે, એમાં રેખાંકિત પદ કયા સમાસનું ઉદાહરણ છે? મળસ્કે છે એ કયો સમાસ દર્શાવે છે? તો એ પણ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ થાય. અલંકાર ઓળખાવો. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. મિત્રો અલંકાર વિશે પણ આપણે એક વિડીયો બનાવેલો છે, જે મિત્રોએ જોયો હશે એમને પરબારો ખ્યાલ આવી ગયો હશે કે એ માફક શબ્દ ઉપરથી આપણે સીધા ઓળખી શકીએ કે આ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. જક્ષણી વાર્તાના લેખકનું વાર્તાકાર તરીકેનું ઉપનામ જણાવો. રાવી પાઠક, દ્વિરેપ, શેષ કે સ્વેર બિહારી? તો જવાબ આવશે દ્વિરેપ. જક્ષણી વાર્તામાં મુખ્યત્વે પ્રસન્ન દાંપત્ય ભાવ હળવી શૈલીમાં છે. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ, પ્રોષિત ભારતુકા, પ્રોષિત પત્ની, પ્રેષિત પત્નિકા કે ગત ભાર્યા? તો મિત્રો એનો જવાબ થશે પ્રોષિત પત્નિકા. તો મિત્રો આશા છે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને તમને આવનારી પરીક્ષા માટે આમાંથી કોઈ ને કોઈ ક્વેશ્ચન ઉપયોગી સાબિત થશે. ઠીક છે મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.